પ્રિય બાપુના ચરણોમાં મારા જયસિયારામ એમની કૃપા અને એમનો સ્નેહ થોડાક સમય માટે અહીં લઈ આવ્યો મને મને દુઃખ થાય છે આમ કે ભાઈ એટલા બધા મિત્રો હજી તો આમ મળ્યા મળ્યા ત્યાં જ બસ ન પ્યાર કહીએ નો ઇકરાર કહીએ બસ આય ઓર ચલદી એવું એક ગીત હતું સિનેમાનું એવું જ થાય છે પણ બાપુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેમણે સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધેલો એમને કેટલાક વિદ્યાર્થીઓ જ્યારે અમેરિકામાં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભણાવતા ત્યારે થી કેટલાક વિદ્યાર્થીઓએ પત્ર લખ્યો આપણે જેમનો પાઠ આવે છે ભણવામાં એ વિજ્ઞાની અત્યારે હાજરા હજુર છે તો એને કાગળ લખીને કીધું તમે બહુ અઘરી થિયરી ગોતી થિયરી ઓફ રિલેટિવિટી અમને સમજાતી નથી આ સાપેક્ષવાદ અમને ભણાવે છે એ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર કાંઈ ખબર પડતી નથી અને તમે આવું અઘરું કેમ ભણાવવા માટે શોયતું આ આવો ત્રાસ તમે કેમ અમારી ઉપર ગુજારો છો એવું છોકરાઓએ છોકરા છોકરીઓએ કોલેજના યુનિવર્સિટીના યુવક યુવતીઓએ ભેગા થઈને આઈન્સ્ટાઈનને લખ્યું એ જમાનો પત્ર વ્યવહારનો એટલે આઈન્સ્ટાઈને વળતો જવાબ લખ્યો કે તમે મને સેન્ટ્રલ પાર્ક બહુ સરસ મજાનો ન્યૂયોર્ક શહેરમાં વચ્ચો વચ્ચ શહેરની વચ્ચે વચ્ચે ફેફસું હોય એવો બગીચો છે અને ત્યાં એક કે જો મળવા આવો તો આપણે થોડી વાતો કરીએ તમને આટલો બધો ફરિયાદ છે મારા માટે તમે અઘરો કોર્સ બનાવ્યો હતો આ તો પાપ કહેવાય કે હું તો પ્રેમનો માણસ છું સંગીતનો માણસ છું અને વિદ્યાર્થીઓને અઘરું પડી ગયું છોકરાઓ છોકરીઓ બધા ભેગા થયા સેન્ટ્રલ પાર્કમાં આઈન્સ્ટાઈન એમના નિયત સમયે મળવા આવ્યા અને છોકરાઓને પૂછ્યું કેવી રીતે આવ્યા તો કે ટ્રેનમાં બેસીને આવ્યા બધા મેટ્રો ટ્રેનમાં તો કે તમારી કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે કોઈ પ્રેમી પ્રેમિકા છે મોટાભાગના લોકો એ અમેરિકાની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા હાથું ચાકી રાખ હા હા છે ને તો એ કે એ તમને મળવા માટે આવે ને ટ્રેન પાંચ મિનિટ મોડી પડે તો તમને એ પાંચ મિનિટ એક કલાક જેવી લાગે હા 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 તો આવ્યા ને હજી હજી નથી આવી હજી નથી આવી હજી પાંચ જ મિનિટ મોડી છે પણ તમે તો આમ આકળું વ્યાકળું થઈને આટા મારવા માંડો માંડેક રવિવારની સાંજે ભેગા થવાનું હતું પછી આવે ને તમારી સાથે તમારું જે પ્રિયજન હોય બેસે ને સરસ મજાની મીઠી મીઠી વાતો કરે ને આઈસ્ક્રીમ ખાઓ ને ત્યાં તો ખારી શિંગ હોય નહીં ખારી શિંગ ખાઓ મજા કરો ને પછી એમ કે કહેવાય તમે ટાઈમ આપ્યો છે ઘરે પાછા જવાનો તો જૂના જમાનાના અમેરિકાની વાત છે ઘરે ટાઈમ આપવો પડે ને કેવું પડે હોસ્ટેલ હોય બંધ થઈ જાય તો એ કે પાછા જવાની તમારે વાત હોય ને ત્યારે તમે એમ કહો અભિને જાઓ છોડ કરીએ દિલ ભરા નહીં ત્યારે તમને જો બે કલાક ભેગા બેઠા હોય તો તમારા મોઢામાંથી એમ જાય હજી તો પાંચ મિનિટ થઈ મેળાય ને આ સાપેક્ષ વાતનો સિદ્ધાંત છે તમે જયારે પ્રેમ કરતા હો ને ત્યારે સમય થંભી જતો હોય છે અને જયારે પ્રતીક્ષા કરતા હોય ત્યારે સમય વિસ્તરી જતો હોય છે આનાથી વધારે કાંઈ બીજું ભૌતિક શાસ્ત્ર મળવાનું નથી તો આવો જ અનુભવ મને થાય છે કે પ્રેમ એટલો બધો છે ને તો આખો બધા આપણે યજમાન પરિવારનો આભાર માની લઉં હું તો બે દિવસ માટે રોકાણો હતો કેટલો બધો પ્રેમ વરસાવી દીધો એટલો ઠલવી દીધો પ્રેમ તો એને કારણે સમય બહુ ઝડપથી પસાર થઈ જતો હોય એટલો લાગે નવ નવ દિવસ જે રોકાશે એની આવું જ લાગશે મને તો દોઢ દિવસમાં આવું લાગે છે અને પ્રતીક્ષા જ્યારે આપણે કરશું પાછા ક્યારે આવી રીતે ભેગા થાય પાછા ક્યારે બાપુના સાનિધ્યની અંદર આવો મહોત્સવ કરીએ ક્યારે વાતો કરીએ ક્યારે સાંભળીએ સમજીએ મજા કરીએ ત્યારે આપણને સમય છે એ બહુ એમ કે એમ લાગશે કે બહુ લાંબો ચાલે છે બહુ લાંબો ચાલે છે હજી તો કેમ બાપુ કઈ કહેતા નથી નવી કથા કેમ નથી આપતા એવું લાગશે તો મને આ બહુ ગમે બાપુ માનસ ગરુડ થી એટલે તો હું આ ખાસ પાછું ટી શર્ટ ચડાવી લીધું કે કીધું આ ગરુડનું સમાપન કરીએ આપણે કાલે અમે બધા પ્રણવ ને સુભાષભાઈ બધા અમે લોકો ગરુડનું પૂતળું જોવા ગયા હતા રામધરીસિંહ દિનકર ની કવિતા યાદ કરી મેં તો પછી જોઈને તો આ બહુ મોટું લંકાવીનું પ્રતિક રૂપે ગરુડનું પુતળું બનાવ્યું છે બહુ મોટી મોટી એની ઊંચી પાંખો તો હું રાતના વિચાર કરતો હતો ફોટા ત્યારે મોબાઈલમાં શેર ન કરીએ ત્યાં લગી એ અવગત્ય જાય એનો મોક્ષ ન થાય એટલે એને મોક્ષ કરવા માટે આપણે શેર તો કરવા પડે કાલે બાપુને કહેતો હતો કે મોક્ષ તો મૃત્યુ નું લક્ષણ મૃત્યુનું લક્ષ્ય હોય એ મોક્ષ હોય જીવનનું લક્ષ્ય તો પ્રેમ છે જીવનનું લક્ષ્ય તો આનંદ છે તો ફોટાઓ ફરીથી જોતો હતો ત્યારે મને વિચાર આવ્યો બોદલેર નામના એક કવિએ વર્ષો પહેલા એક કવિતા લખેલી સુભાષભાઈ આલ્બેટ્રોસ વિશ્વવિખ્યાત કવિતામાં એનું નામ આવે એનો અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે ગુજરાતીમાં આપણા સુમનભાઈ અનુવાદ કર્યો છે આલ્બેટ્રોસનો અને આલ્બેટ્રોસ એવું પંખી કે જે દરિયામાં તમને જોવા મળે કારણ કે ખૂબ ઊંચી ઉડાન ભરે ખૂબ મોટી એની પાંખો અને લાંબામાં લાંબા કિલોમીટરના કિલોમીટર સુધી ઉડે જ જાય ઉડે જ જાય ઉડે જ જાય થાકે જ નહીં થાકે જ નહીં અને આલ્બેટ્રોસ એક વખત કંઈક ઘાયલ થયું હશે કંઈક બીમાર પડ્યું હશે અને વાણના ખલાસીઓના કબજામાં આવી ગયું અને કવિ એમાં લખે છે કે આલ્બેટ્રોસથી જે પાંખો આકાશમાં ઉડવા માટે એને ખૂબ મદદ કરતી હતી ઊંચે ને ઊંચે લઈ જતી હતી એ જ પાંખો એને ધરતી ઉપર ચાલવા નથી દેતી લોકો એ પાંખો જોયા કરે આપણે કે ને પાંખોના ફોટા પાડીએ ને આ કરીએ પાંખો પાંખો હવે પાંખોનું વજન એટલું થઈ જાય ધરતી ઉપર કે પંખી ચાલી ન શકે અને પછી બધા એને પથ્થર મારે ને પાણા મારે એવું બધું કરે રવું જ કરે તો ઊંચે ઉડનારું પંખી પણ આ તો ચાલતું નથી સરખું પાંખો ઢસડતું ઢસડતું ચાલે છે હું જ્યારે જ્યારે કોઈ ચેતનાઓ જોઉં અને એમાં મારા માટે તો બાપુ પરમધામ છે તો મારા બાપના સ્થાને છે મમ્મી પપ્પા તો છે નહીં બાપુ પપ્પા ગુજરી ગયા ત્યારે બાપુ ભંડારો કરીને ઘરે આવ્યા ત્યારે મેં હાથ જોડીને કીધું તું જયંતિભાઈ સાક્ષી છે ને એ હતા ત્રણ જણા હતા લિફ્ટ તો મને એમ થાય કે આ કેવડી ઊંચી ઉડાન ભરે છે બાપુ અને છતાં એ પાંખો આવડી મોટી લઈને આ સાહિત્યની જીવનની અસ્તિત્વની આવડી મોટી મોટી પાંખો લઈને પણ એ પાંખો લઈને જમીન પર ચાલવું કેટલું અઘરું પડે ઉડવું સહેલું પડે પણ પાંખો ઢસડાતી હોય તો ચાલવું અઘરું પડે પણ બાપુ એ થાક આપણને વર્તાવા દેતા એ એ એવી અદભુત રીતે ચાલે છે એ ગરુડની કથા સાંભળતા સાંભળતા મને આલ્બેટ્રોસની કવિતા યાદ આવી ગઈ અને એટલે તમારા બધા સાથે શેર કરી કે ભાઈ આ આ ઊંચી ઉડાન ને ભરવી હોય ને એને માળાની સુરક્ષા છોડવી પડે બચ્ચાઓ સાથે માળા બનતા હોય ને એ સુરક્ષા છોડી શકે છે કમ્ફર્ટ ઝોન છોડે રામાયણના ઘણા વર્ઝન આપણે જોયા ત્રણસો જેટલી રામાયણ બાપુ આપણે તો ખ્યાલ જ છે લગીન બાપા કહેતા ત્રણસો જેટલી રામાયણ આ પૃથ્વી ઉપર છે આ બધા દેશોની અલગ અલગ રામાયણ મલેશિયાની ઇન્ડોનેશિયાની થાઈલેન્ડની પણ બધી રામાયણમાં એક સાર જે મેં જોયો ને એ આ છે ગરુડ બનવું હોય તો શું કરવું પડે ઇકબાલ સાહેબ નો શેર હતો ઝપટના પલટના પલટકર ઝપટના લહુ ગરમ રખને કા એક બહાના પરિંદો કી દુનિયા કા દરવેશ હું મેં કે શાહીન બનાતા નહીં આશિયાના આશિયાના જેને કમ્ફર્ટ ઝોન મારું આ સુરક્ષા આ મને ફાવે આ મને ગમે આ મારું મારું બધું સરખું મને આવું ખાવાનું જોઈએ મારું આવું આ જોઈએ આવું માહોલ જોઈએ આવું વાતાવરણ જોઈએ એ બાજ ન બની શકે ગરુડ ન બની શકે પરિંદો કી દુનિયા કા દરવેશ દરવે સાધુ તો ચલતા ભલા ચરૈ વેતી ચરય વેતી કેન તકતે ને ભૂંજી થા જે ત્યાગી શકે એટલે ભારત એક એવો દેશ છે કે જેને એ લોકોની પૂજા કરી જેને મળ્યું એની પૂજા આ દેશ નથી કરી ભારત એક એવો દેશ છે કે જેને છોડ્યું એની પૂજા કરી વિચાર કરજો આ ક્યારેક શાંતિથી બુદ્ધ મહાવીર રામ કૃષ્ણ મહેલોમાં જન્મનારા મહેલો છોડી શકે તો આ દેશને ભગવાન માને કમ્ફર્ટ ઝોન છોડીને રામ બહાર નીકળ્યા ત્યારે નવી જનરેશનને મારે અહીં તો ઘણા બધા રમતા હોય છે બાળકો એને મારે જો રામકથા કહેવી હોય તો હું એને કહું કે ભાઈ રામ ઇઝ એ હીરો કારણ કે યાત્રા એને કહેવાય સુભાષભાઈ કે વ્યક્તિ બહાર નીકળે અને પાછો આવે ને ત્યારે એની અંદર કંઈક બદલાનું હોય બહાર જ ખાલી તસવીરો લીધી હોય એવું ન હોય ભીતરમાં પણ કંઈક પરિવર્તન થયું હોય રામ પોતાના અયોધ્યાના આટલા બધા રઘુવંશના રાજાઓ પણ રામ નીકળ્યા બહાર એમની ગરૂડ યાત્રા થઈ અને એ રામ બહાર નીકળો તો પડકારો આવે રાવણ એ ભટકાય સપૂર્ણ ખાય ભટકાય કબંધ પણ ભટકાય પણ પડકારો આવે ને સાહેબ તો જ જગતને ખબર પડે કે તમારું રામ તત્વ છે તમારી અંદર રામ બિરાજે છે અને એ એ સૌથી મોટો મેસેજ મને એટલે ઉડાનમાં મને રસ પડે કે આ ગરુડની ઉડાન આ એની આંખે ગરુડ દ્રષ્ટિ એની આંખે તમે જુઓ આ જગતને પણ મને મને બાપુએ કીધું મેં કીધું વિષય બાપુ કે તમારે જે બોલવું એ બોલજો પછી સમયમાં તો આમાં એવું છે કે કોઈક ધ્યાન રાખે કે ન રાખે એટલે એરપોર્ટવાળા ધ્યાન રાખે એમ છે આજે એટલે મારે તો વહેલું ભાગવું પડે એમ છે પણ દિલેશભાઈને ખબર છે મેં હમણાં મેસેજ એમને ફોરવર્ડ કર્યો બાપુ એરલાઇનમાંથી એવો મેસેજ આવ્યો ફ્લાઇટ તમારી પચીસ મિનિટ લેટ છે મેં કીધું અહીં પહોંચતા તો લાગે જ વાઇબ્રેશન ભાઈ આવી જ મેસેજ ફોરવર્ડ કર્યો મેં કીધું વાઇબ્રેશન ક્યાંય પહોંચે છે એ નહીં ખબર પડે છે કે ના ના આમ આમ ઓસરીમાં ઘોડા દોડાવે એના કરતાં થોડીક આની જગ્યા આપો પણ મને એ ખબર છે કે બીજા ઘણાય બેઠા હશે જેમને પોતપોતાની કળા પ્રસ્તુત કરવી હશે જેમને બાપુ સાથે કંઈક સંવાદ કરવો હશે વાલ કરવું હશે આ આ મેળાવડો છે ને એ ખરેખર આ તો હું આવી ગયો અને મને આમ ઉમળકો થાય વાત સંવાદ કરવાનો પણ હું સમજુ છું કે આ મેળાવડો છે ને તમારા અને બાપુના બે વચ્ચેના ભાવ જગતનો મેળાવડો છે કે તમે લોકો વાત કરી શકો હળીમળી શકો બેસી શકો કંઈક બાપુ સાથે બે રૈયાની ગોઠળી કરી શકો તો એની વચ્ચે મારે ગોઠળી શું કરવાની તું બાપુ બોલતો તો વાગોળતો તો બાપુ કાગડાની વાતો કરતા મને ગીજુભાઈ યાદ આવ્યા બાપુ બાપા કાગડો કેટલી વખત બાપા કાગડો બાપા કાગડો બાપા કાગડો એટલે છોકરો બોલે બાપુજી લખતા જાય દરેક વખતે એક ચોપડો કાઢીને અને પછી જ્યારે ઘણી ઉંમરે જ્યારે બાપને છોકરાએ એક વડકું ભરી લીધું એમ કહી દીધું તમને ખબર નથી પડતી હું કામમાં છું તમે એક ની એક વાત repeat કર્યા કરો કેટલા વાગ્યા ને ક્યાં શું છે ને આ કેમ છે ને જમવાનું શું બનાવ્યું છે પાંચ વાર એકનો એક સવાલ પૂછો છો જવાબ તો આપ્યો એક વાર એટલે બાપુજી એ ધળવા હાથે ચોપડો ખોલી ને કીધું ભાઈ હું કામમાં હતો એક જમવાનામાં તેથી તું સો વાર બોલ્યો તો બાપા કાગડો તેથી અમે તને નોતું કીધું તું બાળક હતો હવે તને ખોળામાં રમાડી ને એમ કીધું હા બેટા કાગડો હા બેટા કાગડો તને કાગડો જોઈને કુતુહલ થાતું હતું અબર અબર કાગડો રૂટિન હતો તો હવે અમારું ટાણું છે કે હવે કદાચ પાંચ વાર એક ની એક વાત પૂછીએ તો તારે એ સ્વીકારવું પડે અને એ જે વાત છે એ કાગડાની વાત હું તો બાપુ ઓલું આપણે ઓલું જૂના જમાનાની કાગડાની વાર્તા છે ને કુંજામાં પાણી પથ્થર નાખીને પાણી ઊંચું લઈ આવ્યું એ એક છોકરાને કહેતો હતો હમણાં એક બાળકને હવે ઓલા જેમ હાસ્યલેખકો કંઈક જાય તો એમ કંઈક બે ટૂચકા સાંભળાવ મને કંઈક જોઈને એમ કે કંઈક ખારી બે વાતું કરો મારા છોકરાઓને એનું કંઈક ઘડતર થાય એટલે બે કીધું હાલો આપણે આ જૂના જમાનાની વાર્તા છે ત્યાં છોકરા નાના 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 બચ્ચાઓ હતા તો મેં એને વાર્તા કહેવાનું શરૂ કરી તો છોકરાઓ એવા સ્માર્ટ થઈ ગયા છે સ્માર્ટફોન આડે રમતા રમતા તો એક છોકરો મને કહે કે સ્ટ્રો નો આવે ક્યાંકથી કોઈક નાળિયાર પાણી ને રેકડી બેકડી હોય જ્યાંથી કાગડો ઉડીને એક સ્ટ્રો લઈ આવ્યો હોત તો આટલી મજૂરી નો કરવી પડે ને પથરા ઉચકવાની સ્ટ્રો તો હળવીએ હોય પથરા કરતા તરત ઉંચકે ને કુંજમ જતી રહે એટલે મેં કીધું કે આ જનરેશન માટે આપણે નવી કથાઓ કરવી પડશે આ જૂની કથામાં મોડિફિકેશન કરવા પડશે તો પછી નવી કથાઓ વિચારતો હતો હમણાં તો કથાઓ વિચારતા વિચારતા મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ સસલા અને કાચવાની જે કથા છે એમાં સસલો અમારો રાજકોટનો હતો તે હોઈ ગયો કે ગમે હોય કે દુનિયાને જે કરવું હોય કરે આપણે નંબર વન થાય કે ન થાય પેલા આરામ કરી લેવો એટલે બપોર હોઈ ગયો સસલો દોડમાં અને કાચવો જીતી ગયો એ આપણે બધા વર્ષો જૂની વાર્તા ખબર છે પણ બાપુ જેવા કોઈ વ્યક્તિ એ જો આ વાર્તા હાથમાં આવે ને તો બાપુ પોઝિટિવિટીના માણસ છે એ તોડવાના નહીં જોડવાના માણસ છે તો કેવી રીતે વાત કરે તો બે એવું એક વર્ઝન વિચાર્યું પોઝિટિવ વર્ઝન આમાં તો હું એક જીતે છે અને એક હારે છે પછી બીજી વખત રેસ થઈ હોય ધારો કે જંગલમાં તો આ વખતે સસલાએ નક્કી કર્યું હોય કે હું નથી સોડાનું પાણી છાટી લેવું આંખે પણ ઊંઘું નથી એટલે જીતી જ જઈને કાચબો હારી જાય એક જીતે એટલે બીજો ડિપ્રેશનમાં જાય શેરબજારના ખેલ જેવું છે કે એકને પૈસા મળે ત્યારે બીજો તો ગુમાવતો જોઈ તો આ વિન લૂઝ સિચ્યુએશન છે પણ બાપુ છે ને વિન વિન ના માણસ ભારતનો વારસો છે ને ભારતના ઋષિઓનો વારસો એ વિન વિનનો માણસ છે હું જીતું અને તમને જીતાડું સારો શિક્ષક ત્યારે સારો શિક્ષક ગણેક એના વિદ્યાર્થીઓએ સફળ થાય સારો ડોક્ટર ત્યારે સારો ડોક્ટર ગણેક જ્યારે એના દર્દીઓ હોય સાજા થાય ખાલી એના બંગલા મોટા થાય ને એની ગાડી વધી જાય ત્યારે ન ગણાય તો આ વિન વિનની વાર્તા મને એવી સુઈ છે કે સસ્લાન કાચ મેં કરી લીધી કે દર વર્ષે આપણે રેસમાં ભાગ લઈએ અને ડિપ્રેશન મેક જતો રહે તો સસલાએ કાચબાને કીધું કે તારી પીઠ ઉપર તું મને બેસાડ ને તો મેં કોઈ દી નદી પાર જ નથી કરી તો હું નદી ફરું તારે કારણે મને જળવિહાર કરવા મળે અને હું તને મારી પીઠ ઉપર બેસાડીને તું કોઈ દી જંગલ કે ફરી લઈશ હું તને મારી પીઠ ઉપર બેસાડીને આખું જંગલ બતાવું આપણે સામસામા રેસ જ કર્યા રાખે એકબીજાને હરાવવાની વર્ષે એક દિવસ આવશે કે જેમાં એકબીજાને હરાવીને ત્રણસો ચોસઠ દિવસ એકબીજાને મનમાં મનમાં કોસતા રહેશું કોણ જીતું કોણ હાર્યું એના આંકડા ગણતા રહેશું એને બદલે આપણે જો સમાધાન કરી લઈએ એકબીજાની સાથે પ્રેમ કરી લઈએ એકબીજાની સાથે સત્ય પ્રેમ કરુણાના ફૂલ ખીલવી લઈએ જો આપણી અંદર તો તને ન જોયું હોય એવું પાણી જોવા મળશે તને ન જોયું એવું જંગલ જોવા મળશે આ ભાઈબંધી છે આ દોસ્તી છે આ આ યુગ્મ છે આ એકબીજાની સાથે જોડાવાની વાત છે એટલે સુભાષભાઈ ભેગા રહ્યો ને બાપુ એટલે આપણને બધા બહુ મગરા અઘરા વિચારો શરૂ થઈ જાય એ સુભાષભાઈ બહુ ઊંડા કૂવાનું પાણી રહ્યું ને એટલે તળમાંથી સીધે સીધા ઓલા કૂવામાં આપણે હોંકારો હોકારો ના આવે ઊંડો એકદમ નાદ બ્રહ્મ જેવો હરીશ કાકા એવો એવો હોંકારો આવે તો આજે સુબહ સુબહ વિચારતો હતો કે જે વસ્તુ આપણને સ્થિર લાગે ગુલમોર જોતા જોતા આવેલો આ ખીલેલો ગુલમોર જોયો અમે ચાલતા ચાલતા બપોરે ગુલમોર જોઈને જે પાછો રૂમે ગયો ને ત્યારે વિચાર આવ્યો કે જે વસ્તુ આપણને સ્થિર લાગે એનો પ્રભાવ સ્થિર હોય એવું જરૂરી નથી સૂરજ આમ પહેલી નજરે ભૌતિક શાસ્ત્રની રીતે તો સૂરજ ફરે છે પણ એ તો પૃથ્વી ફરે છે એટલે આપણને લાગે કે સુરત ફરે છે બાકી તો સુરત અવિચળ છે પણ સુરત જે છે એનો પ્રકાશ ચારે બાજુ પહોંચે છે ને ફેલાય છે વિસ્તરે છે સૂરજ એક જગ્યાએ છે વિસ્તરણ તો બધે ચાલે પ્રકાશનું તેજનું ફૂલ કોઈક સરસ મજાનું ગુલાબનું તમારા કુંડામાં ખીલું હોય તો એ ફૂલ ત્યાં જ ઊભું છે પણ એની સુગંધ આખા ઓરડાની અંદર ફેલાતી જાય છે કોઈક સરસ અગરબત્તી પ્રગટાવો ધૂપ પ્રગટાવો દીવો પ્રગટાવો એના તેજમાંય તમને જોવા મળશે બાપુ એક જ જગ્યાએ સ્થિર બેસીને એક આસને નવ નવ દિવસ લગી આપણને કથા સંભળાવે અલગ અલગ વાતો અલગ અલગ સંગીત અલગ અલગ કળા બધાના ભૂખ્યા એની અમે સુભાષભાઈ વાતો કરતા હોય બાપુનો ખોરાક શું તો આ લાડવાની ભજીયાની એ તો બધું ખરું પણ બાપુનો ખોરાક તો કળા છે બાપુનો ખોરાક તો સર્જકતા છે એ એ જેટલી મળે એટલું એમને એમ લાગે કે મને પોષણ મળ્યું આજે આજે વધારે ધરાણો હજી હજી વધારે આપો એના પ્યાસા છે તો એક જગ્યાએ સ્થિર હોવા છતાં એ પ્રભાવ કેટલી જગ્યાએ પહોંચે છે એ ભાવ કેટલી જગ્યાએ પહોંચે છે સ્થિર વસ્તુઓ તમને સ્થિર દેખાય પણ જરૂરી નથી કે જે સ્ટેબલ છે એ ત્યાં જ હોય એની અસર છે એ બધે પહોંચતી હોય એવું બને તો અસર જે છે એ બધી જગ્યાએ પહોંચે છે એ અસરમાંથી હું તો મૂળ રામકથાને કારણે નહીં હું તો અસ્મિતા પર્વમાં આવતો ને બાપુની કથા મારા પપ્પાને બધા સાંભળતા ત્યારે થોડુંક થોડુંક તકર તકર જોઈને સાંભળતો તમે વિચાર કરો કે આજે હું પૂછો આ બધા અમારા મિત્રોને ને કહેતો હતો મને કે કઈ જાવું છે બહાર બે કલાક છે મેં કીધું હવે કથા મૂકીને ક્યાંય નથી જવું હું બે દિવસ આવ્યો છું તો કથા પહેલા સમય હોત તો કઈક જાત પણ નથી તો નથી જવું આ બે તો પ્રેમરંગ પુસ્તકમાં છેલ્લે મૂક્યું જ છે બાપુનો પ્રિય શેર મૂક્યો છે બડા અજીબ સિલસિલા હૈ ઉસકી મોહબ્બત કા ન ઉસને કેદ મેં રખા ના હમ ફરાર હો પાય આજે વાત છે આ પ્રેમની વાત છે આ આ મનુષ્યની જે લાગણી છે એને જોડતી વાત છે એટલે મને જ્યારે જવાનું થાય કે ભાઈ આલો સમય ટૂંકો છે ને આપણે આ તો જો થોડાક વહેલા કંઈક આવવાની અનુકૂળતા થઈ હોત થોડીક મોડા જવાની અનુકૂળતા થઈ હોત બધું આપણા હાથમાં હોતું નથી સમાજના હાથમાં હોય છે ને હું બાપુ ચંદ્રકાંત શેઠ આપણે ભાષાના સારા કવિ અને અત્યારે તો ખાસા બીમાર છે અને રહ્યા છે બીમારી સામે એમની એક નાનકડી કવિતા આપણા માટે લઈ આવ્યો છું કીધું આ ચરણોમાં અમે અર્ધ્ય તરીકે કવિતા મૂકી દીયા બાપુડી પણ આપણા બધાને આપડા સમાજને લાગુ પડે એવી વાત છે મેં કીધું ને કે જે ઊંચી વાળા પંખી નીચે આવે ને ત્યારે સમાજને પથરા મારે ને સમાજને पिંજરા લઈને પકડે ને સમાજને ઝોણો બનાવે એ પંખીની ઉડાન છે એની સમજી ન જ શકતો કારણ કે સમાજ ઉડી ન જ શકતો આ મુશ્કેલી છે સમાજની એ પોતે ઉડી ન જ શકતો એટલે ઉડનારા પંખીને દુનિયા કેવી દેખાય છે એની કદી પારખી નથી શકતો આ મુશ્કેલી છે સમાજની અને એટલે ચંદ્રકાંતભાઈ કવિતા લખેલી વર્ષો પહેલા અને કોઈ પણ બાપુ બુદ્ધ પુરુષોને ઘણી વાર કથામાં હું હતો ત્યારે પણ યાદ કરીને બાપુ તો અનેક કથામાં બુદ્ધ પુરુષોની વાતો કરતા હોય તો બુદ્ધ પુરુષો સાથે શું થાય બાપુ સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું એક તો શેરી સાંકડી ધક્કા વાળી એમાં હું આકાશ વેચવા નીકળો સાંકડી શેરીમાં આકાશ નતો સીમાડા ન હોય અંત ન હોય એ વેચવા નીકળો કોણ બુદ્ધ પુરુષો શું કરે બુદ્ધ પુરુષો જગત આખામાં જીસસ ક્રાઇસ્ટ ને લઈ લો ગૌતમ બુદ્ધ ને લઈ લો ને લઈ લો ને લઈ લો જેટલા ધરતી ઉપર એ બધા આ તો કર્યું જે જે કોઈ પણ મોહમ્મદ પેગમ્બર વોટ એવર જેટલા થઈ ગયા એટલા ખલીલ જીબ્રાન બુદ્ધ પુરુષો આ કરે છે મારો હુરિયો બોલાવ્યો લોકોએ મને ધક્કે ચડાવ્યો મારો હુરિયો બોલાવ્યો મને ધક્કે ચડાવ્યો મને પથ્થર માર્યા મારા લુગડા ફાડ્યા મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો આમાં કઈક છે નથી બાપુ તો બોલે એ જે શાલ આપી તો આપણો આપણો વારો બેડો પાર થઈ જાય એવા જોયા છે લોકો બાપુને હસતા હસતા આપી દીધી હોય એવા દ્રશ્યો જોયા છે કે આ તો તમને એવું લાગતું હોય તમે રાખો ભાઈ બરોબર મારી મુઠ્ઠી છોડાવવા લોકો એ પ્રયાસ કર્યો કે આ મુઠ્ઠી આકાશ બાકાશ લેવા નીકળો તો આકાશ કબ્જે કરો ને આને ધક્કે મારીને રવાના કરો બિચારા સાંકડી શેરીના લોકો લોકો જ જયારે સાંકડા થઈ ગયા હોય ત્યારે શું થાય એની સાથે બિચારા સાંકડી શેરીના લોકો એમને ખબર નથી કે આકાશ કઈ ખિસ્સામાં પોટલીમાં પેટીમાં કે મુઠ્ઠીમાં આવી શકતું નથી સાહેબ આકાશ છે કઈ પેટી પોટલી ખિસ્સા મુઠ્ઠીમાં ન આવે આકાશ તો એમની આંખોના ઢળેલા પોપચા ઊંચા કરીને હું બતાવવાનો હતો એમની આંખોના જે ઢળેલા પોપચા હતા ને એને ઊંચા કરીને મારે બતાવવું હતું આકાશ કે જો જો આ આવડું મોટું આકાશ હું એ આટો મારીને આવ્યો છું નીચે એટલે નથી ઉતરો કે મને મન થાય છે નીચે મને તો જ્યાં જ મજા આવતી હતી પણ હું નીચે એટલે ઉતરો કે તને દેખાડી શકું બેટા કે આ આકાશ આવું છે અહીં તારે પહોંચી શકતું ધાર આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ પૈસા દેવાના નહોતા સીધું આકાશ હાથમાં આવી જવાનું હતું આકાશ વેચવાનું તો એક બહાનું હતું માત્ર તો બનાવાયો હતો આકાશ વેચવાનો તો આવ્યો વહેંચવા આવ્યો હતો મારું જે જ્ઞાન હતું મારું જે પ્રેમ હતો મારું જે સત્ય હતું મારી જે કરુણા પણ સાકડી શેરીના લોકો મને શેરીની બહાર કાઢી સુઈ ગયા બારી બારણા વાસી ગોદડામાં ખાલી દે વાસી ગોદડા બહુ કવિનો શબ્દ જુઓ ગોદડું નહીં વાસી ગોદડું એમાં ફેરફાર નથી કરવો એની ડિઝાઇન નથી બદલાવી આપણે ગુજરાતીઓ તો ખરા ને માના સાડલા નહી ગોધડું લગી છોડે નહીં પૂરું કરે એટલે તમે વિચાર કરજો હું ફરીથી ઘસડાતો ઘસડાતો આકાશ આજ નહીં તો કાલ વેચાશે પણ બુદ્ધ પુરુષ છે એ સુઈ નથી જાતો બુદ્ધ પુરુષ છે એ કઈ ગોધડા ગોતી એમ નથી કહેતો કે હવે આ આ તેલ લેવા ગયા બૈડું અમારે કાઠિયાવાડામાં એક સરસ શબ્દ છે એનું અંગ્રેજી થાય નહીં મને દુનિયા આખી ફર્યો પણ એમાં ને ઘોયડું હવે આ ઘોયડું નું શું અંગ્રેજી કરવું એ મને હજી લગી સમજાતું નથી અહીં ઘણા બધા આપણા એનારા મિત્રો બેઠા છે કોક ને હું મને કહેજો ઘોયડું નું કેવી રીતે લઈ આવું અંગ્રેજીમાં પણ બુદ્ધ પુરુષ એવું નથી કરતા આકાશ આજ નહીં તો કાલ વેચાશે એવી આશા એ સંકલ્પ પૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ આ તો સાંકળી શેરીના લોકો અને આકાશનો સોદો અને આકાશ નો સોદો આમ કઈ ટૂંકમાં થોડો પતે આમ કઈ સસ્તામાં થોડો પતે આ તો લાંબુ ચાલશે ભાઈ હજી શેરી સાંકળી છે પેલા શેરીનું વિસ્તરણ કરવું પડશે પછી આકાશ ની વાત શરૂ કરવી પડશે તો આ જે વાત છે આ બહુ બહુ અદભુત વાત મને લાગી મને એમ લાગ્યું કે ભાઈ આ આ બાપુ જે કરી રહ્યા છે બાપુ ધારે તો આવે લંકા જેવા સરસ મજાના ટાપુ ઉપર આપણા બધાને ભેગા રાખીને સરસ મજાનો પરમાનન્ટ ડાયરો કરી નાખે પણ બાપુ એ નથી કરતા બાપુ પરિવારાજકની જેમ આજે અહીં મલેશિયાની અંદર હોય તો કાલે કોઈક સાવ સાંકરી શેરીની અંદર ભિક્ષા માગવા માટે નીકળાય ભાઈ તમને ખબર છે ક્યાંથી ક્યાં બાપુ નીકળ્યા હોય અહીં જાય વાં જાય ત્યાં જાય એને રસ છે કે આકાશ છે ને એ આની આની આંખ ક્યારે ખાલી ખોલવાની છે આકાશ તો એનું જ છે મારું થોડું છે હું થોડો ઘરેથી લઈને આવ્યો છું એની આંખ ખુલી જાય તો આકાશેના સુધી પહોંચે પણ બાપુની કરુણા છે ને કરુણતા એ છે કે અમુક લોકો છે તમે સુતેલાને સુભાષભાઈ જગાડી શકો ઢંઢોળીને પણ જેને હુવાનો ઢોંગ કરવો છે કે આપણે જાગુ જ નથી આપણે પથારી માં પડ્યા રહેવું છે બાકી દુનિયાને થવું હોય થાય એમ નો જગાડી શકો કારણ કે એવું છે કે જ્યાં લગી પોતાની કમ્પેરિઝન નો ધક્કો ન લાગે ને મને બધા બધા જાત જાતના ટૂંચકાઓ ફોરવર્ડ કરતા હોય હું ક્યારેક ક્યારેક આવા શેર કરતો હું ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં તો બાપુ પતિ પત્ની બજારમાં શાક લેવા માટે નીકળ્યા હતા અને એમાં કોઈક બીજા બેન યુવતી મળી ગઈ ને પેલા હસબન્ડ સાથે હસી હસીને થોડીક વાત કરે વાઇફ થોડીક સાઈડમાં જતીને જોયા કરે આને આપણે કોઈ દી જોઈ નથી આ તો લગ્ન બગનમાં એવી નથી કોઈ દી અને આ શું કરે છે હસબન્ડ બે થેલી ઉંચકી ઊંચકીને પાછો આવ્યો વાઈફની પાસે વાઈફ ખૂણામાં ઊભી રહી હતી તી કે હતી તો કે કોલેજમાં મારી ભેગી ભણતી હતી તો કે અત્યારે શું વાત કરતી હતી અત્યારે એ વાત કરતી હતી કે મેં તમને લેટર એનો સરખો જવાબ દીધો હોત ને તો અત્યારે તમારે થેલા ઊંચકીને બજારમાં ન ફરવું પડત એટલે એની વાઈફે તરત ને થેલી લઈ લીધી હાથમાંથી લાવો મને તમે તમને કોને કીધું છે ઉચકવાનું દર વખતે એક તો ઉચકી ઉંચકીને ફરવાનું પાછા મને બદનામ કરતા ફરો ચારે બાજુ અજાણ્યા લોકો સામે અજાણ્યા લોકો ઉપર ખાસ ભાર મૂક્યો એને માણસ ને જયારે નીચે રેલો આવે ને સરખામણી થાય ને કોરોના કેવા બધા ગભરું કબૂતર જેવા થઈ ગયા હતા મરી ગયા જેવું નીકળું આમ પેપર ફદાય હાર્ટની તૈયારી કરીને બેઠા હતા ગ્રદય ને એમ કેમ રાખો તો ભગવાને પેપર કઈ ફેફસાનું બધા સ્ટ્રો લઈને બુડબુડિયા બોલાવવા માંડ્યા ને ઊંધી છાતી કરીને આમ આમ કરીને ઘણા બધા યોગના આસનો કરનાય ખાન ઉકાળાઓ પી લીધા જેટલા હોય નહીં આયુર્વેદના શાસ્ત્રમાં એટલા ઉકાળા ગુગલમાં બની ગયા એટલું પી લીધું પાછા હતા નહીં વળી જરાક કોરોના ગયો યુદ્ધે ચડી ગયા ને ધબાધબી કરવા કરવા ફાટી નીકળ્યા ગુંડાગીરી ચાલુ થઈ ગઈ એનો એ જ માણસ પાછો થઈ ગયો બસ આ આ આ આ આ આ એટલે પ્રયત્ન સત્યપ્રેમ કરુણાના વાવેતર એટલે કરવા પડે મેં કીધું ને એમની કરુણા ને આપણી કરુણતા કે આપણે ફરી ફરીને ફરી ફરીને ફરી ફરીને આ એકડા ઘૂંટવા પડે છે પણ બાપુની હાજરીમાં છેલ્લે પ્રેમની વાતથી સમાપન કરું કારણ કે એ સ્થાયી ભાવ છે અમે બધે આંટો મારી આવીએ છેલ્લે ઠરીએ અહીંયા પ્રેમના સ્થાયી ભાવની અંદર એ હાલનો વિસામો જે છે ને જેમાં તમને તમને આપવાનું મન થાય જેમાં તમને કશું કશું કામ અંદરથી કોળે કે ના આ મારે મારે દેવું છે મારે છોડવું છે અને એ પ્રેમની બીજી કોઈ વ્યાખ્યા જ નથી તમે જેના વગર રહી ન શકો એ વસ્તુથી પણ તમે ટેવાઈ જાઓ કે ભાઈ આના અભાવથી હું ટેવાઈ જાઉં બાપુ આજે અભાવના ઐશ્વર્યની વાત કરતા હતા તમે તમને એમ ખાતરી હોય કે હું તો ન રહી શકું આ વસ્તુ વગર મને આ ઘડિયાળ બહુ વાલી પણ મને મને બહુ ગમતું હોય એ એમ કે આ ઘડિયાળ બહુ સરસ છે એટલે હું એ મિનિટે કાઢીને આપી દઉં ઘરે તો લઈ જાઓ કાંઈ વાંધો નહીં તમે જે વસ્તુ વગર રહી ન શકતા હોય એ વસ્તુ વગર પણ તમે રહેવાની ટેવ પડી જાય ને એનું નામ પ્રેમ અને એ જ ભક્તિનો પહેલો પગથિયું છે એ જ ભક્તિનું પેલું પગથિયું છે કે તમે ભગવાન બુદ્ધ ને તથાગત બુદ્ધ ને ત્યાંથી સ્પિરિચ્યુઆલિટીનું અધ્યાત્મનું અંતિમ લક્ષણ શું માનો છો એટલે બુદ્ધ એમ કે છે કે માણસ ને એમ લાગે કે હું આના વગર રહી નથી શકતો આના વગર રહી ન શકતો એ તમામ વસ્તુઓ વગર જીવવાની ટેવ પાડે તો જીવંત એનું નિર્માણ છે શ્વાસ ચાલુ હશે નિર્વાણ પણ ચાલુ હશે કારણ કે એને કોઈ એટેચમેન્ટ નથી એને કોઈ બંધન નથી જાપાનમાં એક સરસ મજાનો શબ્દ છે શિકી ના શિકી ગાનાય એ શબ્દનો અર્થ થાય કે હું જે કરી શકું છું ને એમાં મારું પૂરેપૂરું ધ્યાન આપું પણ બીજાઓ જે કરતા હોય ને એમાં મારું ધ્યાન આપવાનું બંધ કર દઉં મારું ફોકસ હન્ડ્રેડ પર્સન્ટ રાખું પણ મારી શક્તિ જે હોય બીજાઓ જે કરતા હોય એક અઠવાડિયું ફૂલો ખીલે ગુલાબી ચેરીના એની નીચે બધા ભેગા થાય હનામી નામનો ઉત્સવ બનાવે મને એમ થાય કે આખો દેશ ફૂલોના જોવાનો ઉત્સવ બનાવે ત્યાં કાલિદાસ જીવતો હશે ત્યાં કોકની કાલિદાસ એક અવતરણ કરી નાટો મારી ગયો હશે અને જરાક વસંત વિહારના ઉદ્યાન વિહારના બે વર્ણનો વાંચી ગયો હશે ત્યાંથી શરૂ થાય બે બાપુના પત્રમાં લખ્યું હતું પેલું ઈશાનું સુભાષભાઈ પેલું સરસ મજાનું હાઈકું કે ચેરીના ખીલેલા વૃક્ષોના બાગમાં કોઈ એકબીજાથી અજાણ્યા નથી દેર ઇઝ નો સ્ટ્રેન્જર્સ પ્રેમ કરુણાના બાગમાં કોઈ સ્ટ્રેન્જર છે જ નહીં અહીં બહાર કોઈ ટેક્સી લઈને ઉભું હશે ને રાહ જોઈને એને બે શબ્દો કાને પડી જાય ને જો એની ભાષામાં એને સમજાઈ જાય ને તો એ આ બાગમાં તરત જ ખીલેલું ફ્લાવર થઈ જાય ધેર નો સ્ટ્રેન્જર ઇન ગાર્ડન ઓફ સત્ય પ્રેમ કરુણા કોઈ સ્ટ્રેન્જર નથી કોઈ અજાણ્યા નથી તો એટલે પ્રેમની વાત કરતા કરતા વિદાયની વાત આવે કારણ કે પ્રેમમાં તો વિરહ આવે વિરહ વગર પ્રેમ થાય નહીં મેં તો એકવાર બાપુએ આખો લેખ લખેલો પ્રીત વચ્ચો આની પૃથ્વી આ પૃથ્વીમાં બધા એમ કે માઇગ્રેશન ને એનઆરઆઈ ને એનઆરજી ને બધા સૌથી વધારે માઇગ્રેશન આ પૃથ્વી ઉપર થયું હોય તો એક માઇગ્રેશન તો આ થયું છે પ્રેમમાં અધૂરા રહી ગયેલા લોકોનું અધૂરા છતાંય બિચારા મધુરા રહેવાનો પ્રયત્ન કરે મેલી શરણ ગુપ્ત કેવી સરસ કવિતા લખી સખી વે મુજસે કર જાતે બુદ્ધ ગયા કાંઈ વાંધો નહીં મુજસે કહેકર જાતે તો હું શું એવી પત્ની હતી કે એનું બાવડું પકડીને બેસાડી દે કે નથી થવું બુદ્ધ મારા ધણી થવું પેલા હું મુકવા આવત હું એનો સામાન તૈયાર કરી દેત હું છેલ્લી વખત એને તૈયાર કરી દેત સખી બે મુજસે કહે કર જાતે મીરા તમે જો વિરહના ગીતો આવ્યા વિરહમાંથી પ્રેમનું તત્વ આવ્યું વિરહમાંથી પ્રેમ જન્મ અને એટલે એક સરસ મજાની અંગ્રેજી ફિલ્મ મે જોઈ હતી અમારા જેવા લોકો જેને મંદરથી થાય કે ના ના રોકાઈ જાવું છે પણ પછી માથે ભાર આવે કે ના ના રોકાઈ શકો એમ નથી હજી ઈ લેવલે રત કોઈ ચાક બધું છોડીને રોકાઈ શકો તો ત્યારે એ ફિલ્મ એવી હતી બાપુ કે પૃથ્વી ઉપર વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી દીધી છે પ્રલય આવવાનો છે અને એસ્ટ્રોઇડ કોઈ ગ્રહ ત્રાટકવાનો છે પૃથ્વી ઉપર ને બધું ખતમ થઈ જવાનું છે એટલે જાત જાતના લોકોએ જાત જાતના રિએક્શન આપ્યા કેટલાક લોકોએ બધું છોડી દીધું કે આપણા બંગલાઓ બંગલાઓ બધે ચોકીદારો હટાવી દો હવે અમે હાથ છે હાથ માટે હું પકડી રાખું હું ચોકીદારી કરવી જે જોતું હોય વાપરે ખાઈ પીને મજા કરે કેટલાક લોકોએ બધું ભેગું કરવાનું શરૂ કર્યું દી છે તો હજી હવે તો હાથ જ દી ગયા મારે તો હજી પચાસ વર્ષ લગી ભેગું કરવાનું હતું પચાસ વર્ષ તો ખેલ કેમ પાડી દેવો એના શેર કેમ લઈ લેવા ભલે વાપરવાનું હોય પણ મજા આવે ને બાપુ કથા કીધી હતી કે ડાકુ આવી અને શેઠ ની આમ તમંચો મૂકીને કીધું કે ભાઈ કાં જીવ જશે ને કાં રૂપિયા જશે એટલે રૂપિયા ની ચાવી આપી દે એટલે શેઠ જીવ લઈ લ્યો જીવ ભગવાને મફત દીધો છે એના માટે રૂપિયા નથી ખર્ચા પણ આ તિજોરી જે પડ્યું છે ને એના માટે મેં ત્રીસ વર્ષ ખર્ચી નહીં ખાતે જીવ સસ્તો છે એ લઈ લ્યો આવું ન દઉં ચાવી ન દઉં એવી પરિસ્થિતિમાં એક યુવક અને એની પાડોશમાં જ રહેતી એક યુવતી સ્ટોરમાં ભેગા થઈ જાય છે હવે તો સાત જ દિવસ વૈધા છે વાતો કરવાનું શરૂ કરે છે ફોર પોઈન્ટ ફોર્ટી ફોર લાસ્ટ ડે ઓન ધ અર્થ પિક્ચરનું નામ અને એ ભેગા થાય છે બે જણા પછી ધીરે ધીરે ખબર પડે છે કે આપણે એક જ શેરીમાં રહેતા હતા અત્યાર સુધી મહિલા જ નહીં આપણે તો મજા આવે એવું હતું બે એકલા એકલા આટા મારતા હતા એના કરતાં ભેગું થાય એમ હતું અને સાતમા દિવસે જ્યારે નક્કી કરવામાં આવે છે કે આટલા વાગે આ ધરતી ઉપર પ્રલય છાવાનો છે એનાઉન્સમેન્ટ ટીવીમાં રેડિયોમાં બધે ચાલુ છેલ્લે ઘરે બધા ઊભા છે ઓલા ના અમુક જે ઊભા હતા ને જહાજ ઉપર એમ કે ભાઈ હાલો મરતા મરતા એ છેલ્લે બ્રેકિંગ ન્યૂઝ દેતા જાય ત્યારે ઓલી સ્ત્રી બે જણા સાથે જયમાં છે અને મૃત્યુ સાથે જ હવે જીવન તો સાથે ન ગયું પણ મૃત્યુ સાથે જ આવવાનું છે એમાં હાથમાં હાથ મિલાવીને પથારીમાં સૂતા છે ખાલી આમ મુઠ્ઠીઓમાં કેદ કરીને આંગળીઓ વચ્ચે ખાલી જગ્યાઓ એટલે જ હોય છે ને કે કોકની આંગળીઓ ફરવાઈ જાય એમાં તો એમ સુતા છે એને ઓલી સ્ત્રી એમ કે છે કે આપણે ખાવ મરવાનો વારો આવ્યો ને ત્યારે પ્રેમમાં પડ્યા થોડાક વહેલા પડી ગયા હોત ને તો ઘણું આપણે ફરત ને ઘણી મજા કરત ને આવું તો કેટલું ખાવાનું સરસ ખાત ને કેવી વાતો સાંભળત ને કેટલા ગીતો સાંભળત ત્યારે પેલો પુરુષ એમ કે છે કે હમણાં આખી ધરતીનો નાશ થઈ જશે માનવ જાતનો નાશ થઈ જશે સજીવ સૃષ્ટિનો નાશ નાશ થઈ થઈ જશે એની પહેલા આપણે આટલા કલાક માટે મળ્યા તો ખરા આ દુનિયામાં સાડા સાત અબજ લોકો છે મળતા જ નથી એકબીજાને સામેથી પસાર થઈ જતા છે ને ખબર નહીં પડે કે આમાં જાય મજા આવે છે આમાં ગમે એવું છે આ વિસામે બે મિનિટ બેસવા જેવું છે કેટલા એવા લોકો હશે ને દુનિયાભરમાં બાપુ જ ફરે છે બાપુ પાસેથી આમ પસાર થઈ જતા હશે અને ખ્યાલ નહીં હોય કે આ મોરારી બાપુ છે આની બે મિનિટ બેસીએ તો કંઈક વાઇબ્રેશન મળે એમ છે નીકળી જતા હશે આપણે મળ્યા તો ખરા ભલે કલાકો માટે મળ્યા લોકો જન્મારા સુધી નથી મળતા આપણે કલાકો માટે ભેગા થયા ને હવે જાશું ભેગા સ્વર્ગે સંચરશું તો હું આ ભાવ સાથે અહીંથી વિદાય લઉં છું બાપુ કે સાવધ નો હોત તો કોઈ બધું જોવા ન મળત તો આ થોડીક આંખમાં દ્રશ્યો મળત નહીં તો આ બધાનો પ્રેમ આટલો ઝીલવા મળત નહીં જે જે મળે બધા ભાવથી જય સિંહ કે વાલથી ઊભા રાખે તો એ એ વાલ ઝીલવાનો મોકો મળત નહીં તો જેટલો મળ્યો ઓલા જન્મારા નીકળી જાય એને બદલે આ આટલું ઝીલી તો લીધું આટલું તો એટલે છીનવવાનું જૂટવવાનો ઉપદેશ આપે એ તો બાપુ વાળા ન હોય બાપુ તો ન જ હોય પણ અમે ન હોય કે કોઈનું છીનવી લેવું કોઈનું ઝૂટવી લેવાનો ઉપદેશ આપીએ પણ અમે એટલું કહીએ કે થોડોક સમય મળે ક્યાંક થી તો ચોરીને ક્યાંક આ સત્યપ્રેમ કરુણાના અખંડ ધૂણાની અંદર આવશો ને તો તમને ઠંડીની અંદર મૂફ મળશે અને ગરમીની અંદર શીતળતા મળશે અને વરસાદ તો પ્રેમનો ભારે માસ મળશે એટલું હું બધાને કહી શકું જય શિયા